नमस्कार विद्यार्थी मित्रों, वीरण साहब आप सर्वन हार्दिक स्वागत करे छे। आज आप अकाउंट भाग एक नो छेल्लो चैप्टर जे विसर्जन भागीदारी पेढ़ी नो विसर्जन जोई रह्या हता, एमां आपणे आजे आगळ चालवानो प्रयास करिए। तो जोईए स्वाध्याय नो दाखला नंबर 7 शुं कहे छे। नरेश शेवेल 2:3 ना प्रमाण में नफो नुकसान वहेंचता भागीदारों छे। तारीख 30/9/2016 ना रोज पेढ़ी नु विसर्जन करवानुं नक्की करी। ते तारीखे तेमनी मूड़ी अनुक्रमे 6 लाख अने 4 लाख हती। पेढ़ीना कुल देवा 6 लाख छे। पेढ़ीना चोपड़े एकत्रित थयेल जे नहीं वहेंचायेल नफा नुकसान खातानी उधार बाकी 1 लाख अने रोकड शिल्लक 1 लाख हती। पेढ़ीनी मिलकतोना 50% उपजया, विसर्जन खर्च 1 लाख थयो, पेढ़ीना चोपड़े बंध करवा जरूरी खाता तैयार करो। सौ प्रथम साहेब आपणे एनुं पाकुं सर्वयू जे छे ते बनाववुं पड़शे। आनी परथी पाकुं सर्वयू जे छे ते बनाववुं पड़शे। सौ प्रथम तेमनी मूड़ी आपी छे, तो अहीं लखीशुं मूड़ी देवा बाजू शुं लखीशुं, मूड़ी नरेश ने बीजुं कोण छे शैविल 6 लाख 4 लाख टोटल केटला लाख 10 लाख रुपयानी मूड़ी छे। साथे कहे छे पेढ़ीनुं कुल देवुं 6 लाख हतुं, तो अहीं लखीश देवुं। केटला लाखनुं हतुं? 6 लाखनुं। पेढ़ीनुं चोपड़े एकत्रित थयेल नहीं वहेंचायेल नफा नुकसान खातानी उधार बाकी, खास सांभळजो कई बाकीनी वात करे छे, उधार बाकी केटला रुपया छे? 1 लाख। तो अहीं लखवुं पड़शे आपणे हो, नफा नुकसान खातु उधार बाकी छे ने मिलकत लेना बाजू लखवुं पड़शे। केटला रुपयानी हती? 1 लाख रुपयानी। रोकड शिल्लक 1 लाख रुपयानी हती। चलो ए लखीश रोकड शिल्लक 1 लाख रुपयानी हती। बीजुं कंई कीधुं नथी, आ तो मिलकतोना उपजन विसर्जन खर्च आप्यो छे, बीजुं कंई कीधुं नथी। तो हवे पाकुं सर्वयू क्लोज करो, બે સાઈડના સરવાળા કરો તો કેટલા થાય છે? આ બાજુ 16 લાખ થયા, હું અહીં નિયમ અનુસાર બે બાજુ સરવાળા કેટલા થાય? સરખા થાય 16 લાખ। તો કેટલા લાખ ઘટે છે અહીંયા? 14 લાખ રૂપિયા શું થાય છે? ઘટે છે। ધન શું કહેવાશે? પરચુરણ મિલકતો। વાત એવી કરે છે કે મિલકતોના 50% ઉપજ્યા, આની પર ટિક કરજે, મિલકતોના 50% ઉપજ્યા, વિસર્જન ખર્ચ 1 લાખ રૂપિયા થયું, બસ એટલું જ આપ્યું છે। શરૂ કરીએ છે દાખલો, તો વાંચતા જઈએ। સૌપ્રથમ સાહેબ આ બંનેની મૂડી આપી છે ને, તો મૂડી લખી દઈએ અહીંયા ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા। નરેશના ખાનામાં 6 લાખ, શેવિલના ખાનામાં 4 લાખ, દેવું આપ્યું છે 6 લાખ। પેલા જોગવાઈ કરો, ચાલો દેવું એટલે જમા બાકી થાય, તો આમનું શું થાય? દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા, તો દેવા માલ મિલકત નિકાલ ખાતે જમા, જમા કર્યું કે નહીં? મેં કેટલા લાખ રૂપિયા છે? 6 લાખ રૂપિયા પૂરું। હવે પછી આવી જઈએ પરચુરણ મિલકતો કેટલી છે? 14 લાખ। પેલા તો મિલકતો લખી દઈએ અહીંયા, આમનું શું થાય? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પરચુરણ મિલકત ખાતે જમા, તો લખીશ પરચુરણ મિલકત ખાતે કેટલા લાખ? 14 લાખ। રોકડ શિલ્લક કેટલી છે? 1 લાખ, તો રોકડ ખાતાની ઉધાર બાજુ શું લખીશું? બાકી આગળ લાવ્યા। કેટલા લાખ રૂપિયાની મિલકત રોકડ હતી? 1 લાખ રૂપિયાની। પછી છે નફા નુકસાન ખાતું, હતું ને આપણી પાસે નફા નુકસાન ખાતું, નિયમ અનુસાર ભાગીદારો વચ્ચે શું કરવામાં આવે છે? વહેંચવામાં આવે છે નફા નુકસાન ખાતું। ચાલો લખીશ નફા, ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ નફા નુકસાન ખાતું 1 લાખ રૂપિયા કયા પ્રમાણમાં વેચવાના છીએ? 2:3 પ્રમાણમાં, 2:3 પ્રમાણમાં, એટલે 40,000, 60,000,
ચાલો આપણે લખી દીધા. હવે પછી કઈ બાકી નથી, તો ઓલું વસ્તુ વાંચો. પેઢીના મિલકતોના 50% ઉપજ્યા, ઉપજ્યા એટલે રોકડ આવે તો ઉધાર થાય કે ના થાય, રોકડ આવે તો ઉધાર. 50% 14 લાખના 50% કરો તો શું થઈ જાય? 7 લાખ માલ મિલકત નિકાલ ખાતે, 7 લાખ તે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ શું લખીશ? રોકડ ખાતે લખવું તો લખાય, કૌંસમાં મિલકત વેચાણના છે. કોના છે? 7 લાખ રૂપિયા. પછી એવું કે છે કે 1 લાખ રૂપિયાનો વિસર્જન ખર્ચ થયો છે. 1 લાખ રૂપિયાનો શું થયો છે? વિસર્જન ખર્ચ થયો છે. તો આમનું શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, રોકડ જાય તો જમા, 1 લાખ રૂપિયાનો અહીં લખવું તો લખી શકાય હું, વિસર્જન ખર્ચ. કેવો ખર્ચ? વિસર્જન ખર્ચ. તો અહીંયા લખીશું રોકડ ખાતાની જમા બાજુ શું લખીશ? માલ મિલકત નિકાલ ખાતું વિસર્જન ખર્ચ છે, કેટલા રૂપિયાનો છે? 1 લાખ રૂપિયાનો. બધું રકમમાં આપ્યું તો બધું પૂરું થઈ ગયું સર, પણ આપણને ને તમને બેને ખબર છે જ્યાં સુધી દેવા ન ચૂકવાય ત્યાં સુધી વિસર્જન થતું નથી. દેવું ન ચૂકવાય ત્યાં સુધી વિસર્જન થતું નથી. તો દેવું ચૂકવીએ તો અમને શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, કાંઈ ન કીધું તો બધું જ દેવું ચૂકવવાનું હોય તે રોકડ ખાતે જમા. રોકડ ખાતે જમા 6 લાખ રૂપિયા દેવું ચૂકવાય ગયું. કીધું ને જ્યાં સુધી દેવું ન ચૂકવાય ત્યાં સુધી કંઈ થતું નથી. બધી જ વસ્તુઓ પૂર્ણ થઈ ગઈ. હવે ખાતું બંધ કરવું પડશે. સૌ પ્રથમ માલ મિલકત નિકાલ ખાતું જે છે ને તે બંધ કરીએ છીએ સાહેબ. આપણે બંધ કરીએ, ચાલો સરવાળા કરવાના. કેટલા થશે? 21 લાખ રૂપિયા. 21 લાખ રૂપિયા. એમાંથી 13 લાખ રૂપિયા બાદ કરો એટલે કેટલા વધશે? 8 લાખ રૂપિયા. શું કરીશ? ભાગીદારોના મૂડી ખાતે કયા પ્રમાણમાં? નરેશ અને શેવિલ 2:3 પ્રમાણમાં. તો કરો 8 લાખ ગુણ્યા શું કહેશો? 8 લાખ ગુણ્યા 2 ભાગ્યા 5 કરો જો તો કેટલા થઈ જશે? 3,20,000 રૂપિયા. 8 લાખ ગુણ્યા 3 ભાગ્યા 5 તો કેટલા થઈ જશે? 4,80,000 રૂપિયા. ક્રોસ અસર આપીએ છીએ સાહેબ. ચાલો ક્રોસ અસર આપીશું. બે ભાગીદારો વચ્ચે આપણે શું કરવાના છીએ? વેચી દઈશું. શું લખીશું? માલ મિલકત નિકાલ ખાતે. નરેશના ખાનામાં કેટલા લખવું? 3,20,000. શેવિલના ખાનામાં કેટલા લખવું? 4,80,000. બરાબર. હવે આપણે આ ખાતું બંધ કરવું પડશે. ચાલો ખાતું બંધ કરીએ. કેટલા લખીશું? સૌ પ્રથમ બંને ખાતા બંધ કરીએ તો આપણે જે બાજુ રકમ ઘટે ને એનો વહીવટ આપણે કરવાનો છે. આ બાજુનો સરવાળો કરો નરેશના ખાનાનો, 6 લાખ રૂપિયા થઈ જાય છે. અહીંયા હું 6 લાખ રૂપિયા લખું ને તો કેટલા ઘટે છે ખબર? 2,40,000 રૂપિયા. કેટલા ઘટે છે? 2,40,000 રૂપિયા. તો શું લખીશું અહીંયા? રોકડ ખાતે ક્રોસમાં લખીશ. નરેશ ખાતે અથવા ભાગીદાર નરેશના મૂડી ખાતે કેટલા રૂપિયા? 2,40,000. સરવાળો કરીએ, 5,40,000 રૂપિયા. અહીંયા લખીશું 5,40,000 રૂપિયા. માંથી 4 લાખ બાદ કરું તો કેટલા આવશે? 1,40,000 રૂપિયા. અહીં શું લખીશ? રોકડ ખાતે. તો ક્રોસ અસર આપીએ તો અહીંયા શું લખીશું?
શેવિલના મૂડી ખાતે રોકડ ખાતાની જમા બાજુ શું લખીશ? શેવિલના મૂડી ખાતે કેટલા રૂપિયા છે? 1,40,000. ચાલો હવે બે સાઈડના સરવાળા ક્લોઝ કરો. જો સરખા થઈ જાય તો સમજવાનું કે આપણો દાખલો સાચો છે. 9,40,000 રૂપિયા. કેટલા રૂપિયા? 9,40,000 રૂપિયા. બે સાઈડના સરવાળા કેવા થઈ જાય છે? સરખા થઈ જાય છે. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 7 શું થયો? પૂર્ણ થઈ રહ્યો છે. આજે આપણે આની જેવો દાખલો છે, 9મો દાખલો. આમાં ફરક એ હતો કે શરૂઆતનું પાકું સરવૈયું બનાવવાનું હતું, જ્યારે આમાં હવે આપણે પાકું સરવૈયું બનાવવાનું નથી. તૈયાર આપ્યું છે 9મો દાખલો. 8માં ને એની પછીના લેક્ચરમાં લઈશું આપણે, કારણ કે આની જેવો દાખલો છે એટલે આપણે અત્યારે ને ત્યારે 8મો દાખલો અટકાવીને 9મો દાખલો લઈ રહ્યા છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 9. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગ્રાણી સાહેબ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે ભાગીદારી પેઢીનું વિસર્જનના ચેપ્ટરમાં 9મા નંબરનો દાખલો જોઈએ. બિનલ, ધર્મિષ્ઠા અને મહેશ 3:4:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા એ પેઢીના ભાગીદારો છે. તારીખ 30/9/2016 ના રોજ પેઢીનું વિસર્જન કર્યું. તે દિવસે તેમના ધંધાની સ્થિતિ નીચે પ્રમાણે હતી. બિનલ, ધર્મિષ્ઠા અને મહેશની મૂડી છે, લેણદારો છે, પરચુરણ મિલકતો અને રોકડ સિલ્લર. હવાલો કંઈક કહે છે, પરચુરણ મિલકતોના 13,90,000 ઉપજ્યા. મિલકતો ઉપર ટીક કરી દઈએ હવાલા નંબર 1. લેણદારોને 3,70,000 ચૂકત્યા ગયા. લેણદારો પર ટીક કરી દઈએ હવાલા નંબર 2. વિસર્જન ખર્ચ રૂપિયા 20,000 ચૂકવ્યો, ત્યાં ત્યાં ટીક કરી દઈએ. નહીં નોંધાયેલ કરવેરાના રૂપિયા 30,000 ચૂકવ્યા. લે કરવેરા ઉપર ટીક કરી દઈએ હવાલા નંબર 4. જરૂરી ખાતા તૈયાર કરો. શરૂ કરીએ છીએ. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો બાજુમાં ટેક્સ્ટબુક રાખશો તો વધારે સારું પડશે, સરળતાથી સમજી શકાશે. ત્રણેય ભાગીદારોની મૂડી આપી છે તો લખીશું બાકી આગળ લાવ્યા. બિનલની મૂડી છે 4,80,000. ધર્મિષ્ઠાની મૂડી છે 3,60,000. મહેશની મૂડી છે 2,40,000. પછી આપ્યું છે લેણદારો. ચાલો દેવાનું ખાતું બંધ કરો તો આમનું શું થાય? જે તે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો અહીં શું લખીશ? લેણદારો ખાતે. કેટલા રૂપિયાના લેણદારો હતા આપણી પાસે? સાહેબ 4,20,000 રૂપિયાના. પછી છે પરચુરણ મિલકતો. આમનું શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પરચુરણ મિલકતો ખાતે જમા. તો અહીં લખી દઈશ આમ નોંધ જ અગત્યની છે સાહેબ. જેટલી પકડ આમ નોંધમાં સારી તેટલું કામ પણ સરળતાથી થઈ શકશે. 4,14,80,000. પછી છે રોકડ સિલ્લક 20,000. તો રોકડના ખાનામાં લખીશું બાકી આગળ લાવ્યા 20,000 રૂપીશ. ચાલો સૌ પ્રથમ તો પરચુરણ મિલકતોના 13,90,000 ઉપજ્યા. ઉપજ્યા એટલે પૈસા આવે તો ઉધાર. રોકડ ખાતી ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા રૂપિયા ઉપજ્યા? 13,90,000. માલ મિલકત નિકાલ ખાતે શું કરી દઈએ છીએ આપણે? જમા કરી દઈએ છીએ. તો લખીશું અહીંયા આપણે રોકડ ખાતે લખવું તો સમજૂતી માટે લખાય મિલકતોના છે. કેટલા છે? 13,90,000. બીજું કહે છે કે લેણદારોને 3,70,000 ચૂકતે કર્યા. ચૂકતે કરવાથી પૈસા જાય તો જમા, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તો લખીશું લેણદારોને કેટલા ચૂકતે કર્યા? 3,70,000. અને રોકડ જાય તો જમા. શું લખીશ? માલ મિલકત નિકાલ ખાતે 3,70,000. પછી 3 નંબરનો હવાલો એવો કહેતો વિસર્જન ખર્ચ રૂપિયા 20,000 ચૂકવ્યો. ચૂકવવાથી પૈસા જાય તો જમા, અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. રોકડ ખાતે વિસર્જન ખર્ચ કેટલા રૂપિયાનો ચૂકવ્યો છે સાહેબ આપણે? વિસર્જન ખર્ચ 20,000. બીજી અસર આપીશું રોકડ જાય તો જમા. શું લખીશ? માલ મિલકત નિકાલ ખાતે
કાઉન્સમાં લખું તો લખાય વિસર્જન ખર્ચ કેટલો થયો 20,000 રૂપિયાનો. હજુ કંઈક થાય છે, નહીં નોંધાયેલ કરવેરાના રૂપિયા 30,000 ચૂકવ્યા. ચૂકવવાથી પૈસા જાય તો જમા, એટલે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર. બીજું ખર્ચ છે, કાઉન્સમાં લખીએ કરવેરા. કેટલા રૂપિયાના કરવેરા છે સાહેબ આપણી પાસે? 30,000 રૂપિયાના. અહીં લખીશ માલ મિલકત નિકાલ ખાતે કરવેરા 30,000. બધી જ અસરો જે છે તે આપણે શું કરી દીધી? આપી દીધી. કોઈ હવાલો બાકી હોય દેખાતું નથી. તો હવે આપણે શું કરીશું? એ બધા જ ખાતાઓને આપણે બંધ કરવા પડશે. બધા ખાતાઓ બંધ કરીએ તો ચાલીએ. સૌપ્રથમ માલ મિલકત નિકાલ ખાતું ક્લોઝ કરી રહ્યા છીએ આપણે સાહેબ. ઉધાર બાજુનો સરવાળો કેટલો થઈ રહ્યો છે? 19,00,000 રૂપિયા. કેટલા થઈ રહ્યા છે? 19,00,000 રૂપિયા. 19,00,000 રૂપિયા થયા. નેક્સ્ટ, જમા બાજુની સાઈડ કેટલા રૂપિયા ઘટે છે? 90,000 રૂપિયા ઘટે છે. 90,000 રૂપિયા ઘટે છે તો શું લખીશું? મૂડી ખાતે બિનલ, ધર્મિષ્ઠા અને મહેશ. કેટલા રૂપિયા છે? કયા પ્રમાણમાં વેચીશું? 4:3:2 માં. 40,000, 30,000, 20,000. ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ પ્રોસેસ આપીશું તો શું લખીશું? માલ મિલકત નિકાલ ખાતા 40,000, 30,000, 20,000. ખાતું બંધ કરીએ છીએ સાહેબ આપણે. ભાગીદારોના મૂડી ખાતા શું કરીએ છીએ આપણે? ક્લોઝ કરીએ છીએ. તો સૌ પ્રથમ બિનલનું ખાતું બંધ કરીએ તો બિનલના ખાતાની જમા બાજુનો સરવાળો વધી જાય છે. કેટલો થાય છે? 4,80,000. હું અહીંયા લખીશ 4,80,000 રૂપિયા. તો 40,000 રૂપિયા બાદ કરીએ તો કેટલા વધે? 4,40,000. શું લખીશ? રોકડ ખાતે. ધર્મિષ્ઠાનું ખાતું પેક કરીએ, આ બાજુ આવે છે 3,60,000. અહીંયા લખીએ 3,60,000. માંથી 30,000 બાદ કરીએ તો 3,30,000. 2,40,000 રૂપિયા પણ આપ્યા છે તો અહીંયા લખીશ 2,40,000. માંથી 20,000 બાદ કરીએ તો કેટલા લખીશ? 2,20,000. ક્રોસ અસર આપી દઈએ. અહીંયા શું લખીશું? ભાગીદારના મૂડી ખાતે બિનલ, ધર્મિષ્ઠા અને મહેશ. બિનલના કેટલા છે? 4,40,000. 3,30,000 રૂપિયા અને 2,20,000 રૂપિયા. સરવાળો કરીશું, 10,00,000 રૂપિયા થાય છે. કેટલો થાય છે? 10,00,000 રૂપિયા. સરવાળો બે બાજુનો કરીએ તો કેટલા થઈ જશે તમે સાંભળજો? 14,10,000 રૂપિયા. કેટલા થઈ જશે? બે બાજુના સરવાળા પેકિંગ કરીએ તો કેટલા થઈ જાય છે આપણી પાસે? 14,10,000 રૂપિયા. સોરી, 9,90,000 રૂપિયા. શું? 40, 70, 80, 90. 9,90,000 રૂપિયા સરવાળો આવે છે. તો માટે કેટલા થશે બે બાજુના સરવાળા? 14,10,000 રૂપિયા. 14,10,000 રૂપિયા બે બાજુના સરવાળા સરખા થઈ જાય છે. આ સાથે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 9 અહીંયા શું થઈ રહ્યો છે? પૂર્ણ થઈ રહ્યો છે. શું? આભાર.